વલસાડ જિલ્લાના ધરમપુરના બરસોલથી પશુઓના ટેમ્પામાં ભરી લઈ જતી વખતે વલસાડ હાઈવે રોડના શંકર તળાવ પાસે ટેમ્પો રોકવાના પ્રયાસ કરનાર એવા વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખના ભત્રીજા એવા ગૌરક્ષક હાર્દિક કંસારા પર ટેમ્પો ચડાવી દેતા તેનું ઘટના સ્થળે જ ખમખમાટીભર્યું મોત નીપજ્યું હતું. ધરમપુરની આસોરી ચોકડી પાસે રહેતા એવા ગૌરક્ષક હાર્દિક જયેશ કંસારાને એક ટેમ્પામાં ધરમપુરના બારસોલ ગામથી 10 ગાય અને એક બળદ ભરીને મહારાષ્ટ્ર તરફ લઈ જવાના હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા એવા ગૌરક્ષક હાર્દિક કંસારા તેના સાથી સાથે ગૌરક્ષક મિત્રો આકાશ જાની અને વિમલ ભરવાની સાથે તેમના એક્સયુવી કારમાં ટેમ્પોનો પીછો કરી વલસાડના જુજવા ગામ પાસે ટેમ્પોમાં ઓવરટેક કર્યો હતો. જો કે ટેમ્પો પૂર ઝડપે હંકારી જતા પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ વહેતો કરી દેતા વલસાડ સિટી પોલીસે ધરમપુર ચોકડી પાસે બેરિકેડ મૂકી નાકાબંધી કરી હતી. તે વખતે ટેમ્પોના ચાલકે ટેમ્પોને પૂર ઝડપે હંકારી બેરિકેડને મૂકે ત્યાં ઉભેલા પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરી ટેમ્પા આગળ હંકારી લઈ ગયો હતો. જો કે આ વખતે પોલીસ સ્ટાફ અને ગૌરક્ષકોએ પોતાના વાહનોમાં ગૌવંશ ભરેલા ટેમ્પોનો પીછો કર્યો હતો અને ગૌરક્ષકોએ બામ ખાડીના બ્રિજ પાસે ટેમ્પોને ઓવરટેક કરી આગળ કાર ઊભી કરી દીધી હતી. આ વખતે ટેમ્પાના ચાલક ચાલુ ટેમ્પામાં કૂદી પડતા ટેમ્પો ડ્રાઈવરે આગળ આવી જતા ટ્રક અને ટેમ્પો વચ્ચે ઉભેલા ગૌરક્ષક હાર્દિક કંસારાનું દબાઈ જવાથી ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વલસાડ પોલીસે ગુનો દાખલ કરી શંકાના આધારે બારસોલ ગામના એક યુવકની ધરપકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની હકીકત એવી છે કે ધરમપુરના ગ્રામીણ વિસ્તારમાંથી એક વ્યક્તિએ 11 જેટલી ગાયો ભરાવેલી હતી આઈશરમાં, જેની બાતમી ગૌરક્ષક અને પોલીસ ગૌરક્ષક દ્વારા પોલીસને બાતમી પ્રાપ્ત થયેલી માટે પોલીસની અલગ અલગ 4 ગાડીઓ એનો પીછો કરતી હતી અને અન્ય જગ્યાએ પણ નાકાબંધી કરવામાં આવેલી હતી. આરોપી ધરમપુરથી આસુરા સાઈડ જે ગયા બાદ વલસાડ શહેરના રસ્તે આવેલો અને વલસાડ શહેરથી ડુંગરી તરફ ગયેલ, ડુંગરીથી યુટર્ન મારી અને પરત આવતા અત્રે જે પાછળ જગ્યા દેખાય છે એ જગ્યામાં ગૌરક્ષકો દ્વારા વાહનોની આડસ મૂકી રોકવાનો પ્રયાસ કરતા જે વાહન ચાલક છે એણે પોતાની ગાડી અથડાવી દીધેલી, જેમાં એક ગૌરક્ષક હાર્દિકભાઈ નાઓનું નિધન થયેલું છે. ત્યારબાદ તે ગાડી છોડી અને ભાગી ગયેલ છે, એની તપાસ હાલમાં ચાલુ છે. આ બનાવ સંદર્ભે એક આરોપીને અટક કરી લેવામાં આવેલ છે, જેણે આ ગાયો ભરાવવાનું કાર્ય કરેલું હતું. અન્ય વલસાડ જિલ્લાની ટીમો બનાવી આ ગુનામાં સંડોવાયેલા ગૌ તસ્કરી સાથે જોડાયેલા જે પણ આરોપીઓ છે એને પકડવાની તજવીજ હાલમાં ચાલુ છે. ગૌરક્ષકો ઉપર છેલ્લા 6 મહિનામાં કોઈ બનાવ બનેલો નથી. નાના પોંડાની જે ઘટના બનેલી જેમાં વલસાડ પોલીસે સ્ટ્રોંગ રિએક્શન આપેલું અને 2 રાઉન્ડ ફાયર કરેલું અને એ ગેંગને પકડી લીધા બાદ 6 મહિનામાં કોઈ આવો બનાવ બનવા પામેલ નથી. આ જે ઘટના બની છે આને સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જલ્દીમાં જલ્દી આરોપીઓને પકડી લેવામાં આવશે.